डुंगळी सहित शाकभाजीना भाव आसमानने आंबी जता राजकोटनी गृहिणीनुं बजेट खोरवाय गयुं। राजकोटनी महिलाओ भाव वधारा माटे सरकारी तंत्रने जवाबदार ठेरवी रही छे। मोटा भागनी महिलाओनो एक ज सवाल छे कि घर केवी रीते चलावुं। કોરોના છે એક બાજુ, એક બાજુ ધંધા નથી, નોકરી નથી, પૈસા વગર બહુ હેરાન થઈએ છીએ અને મોંઘવારી વધતી જાય છે દિવસે દિવસે, એટલે બહુ તકલીફ પડે છે અમને। અત્યારે ટમેટા લેવા જાઓ તો 80 રૂપિયાથી 90 રૂપિયાના કિલો ટમેટા છે અને બટેટાના ભાવે 40-50 રૂપિયા છે। હવે આની અંદર શાક બકાલું કેવી રીતે ખાવું અને આની અંદર કેવી રીતે હવે બૈરાવના ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવું। જે જેન્ટ્સ બિચારાઓને રોજમદારીમાં નોકરી કરે છે એ લોકોને 100-200 રૂપિયા રોજ મળે છે, એમાંય 100 રૂપિયાને 50 રૂપિયાના કિલો આ લોકો લઈ લે, 150 રૂપિયા એમાં જ વયા જાય, ને જે વસ્તારી માણસો છે એને તો બિચારાને આટલું જોશે જ, તો આની અંદર બીજું ગુજરાનને કેવી રીતે બીજી વસ્તુ લેવાની, કેવી રીતે હલાવવાનું આની અંદર। આ સરકારે ગરીબ માણસોને ડુંગળી ખાવા જેવા નથી રહેવા દીધા। અને બીજી વાત લે, બીજા શાકભાજીની વાત કરીએ તો ટમેટા લ્યો, બટેટાની વાત કરો કે મરચા કે ગમે તે બીજું શાકભાજી, બધું એટલી હદ સુધી આ સરકારે મોંઘું કર્યું છે કે ગરીબ માણસો આ કોરોનાની એક તો મારામારી અને આવી હાલતમાં રોજી રોજગાર ધંધા કામ ધંધા બધાના બંધ છે અને એમાં આ સરકારે એટલી હદ સુધી આ પબ્લિકને હેરાન કરી છે કે વાત જ જવા દો, અને ગૃહિણીઓની તો કેને કેળે જ તોડી નાખી છે। ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી ગાયબ થવા લાગી છે। સુરતમાં હાલ ડુંગળીના છૂટક ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ અને આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધી શકે છે। મહારાષ્ટ્રમાં ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલોગ્રામે રૂપિયા 18 હતો, તે હવે રૂપિયા 30 સુધી પહોંચી ગયો છે। જ્યારે કે બટાટા અને ટામેટાની કિંમતમાં પણ થતા વધારાથી આમ આદમીનું બજેટ ખોરવાયું છે। વરસાદના કારણથી ખેડૂતોના પાકનો ઘણો નુકસાન થયો છે, એ કારણથી અત્યારે ટમેટા અને ડુંગળીના ભાવ વધ્યા છે। અમારી હોલસેલ માર્કેટની વાત કરીએ તો આજની તારીખમાં અમારા ત્યાં ટામેટા 30 રૂપિયાથી લઈને